વેલકમ બેક. આગળ વાત કરીએ તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રી પદના એલાનને લઈને બેઠકોનો ધમધમાટ તો શરૂ થઈ ગયો છે, ત્યારે કોંગ્રેસ કદાચ આ ત્રણેય રાજ્યોમાં ડેપ્યુટી સીએમ પણ ઉતારે તેવી શક્યતા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રી પદના એલાનને લઈને બેઠકોનો ધમધમાટ તેજ થઈ ગયો છે. કોંગ્રેસ ત્રણેય રાજ્યોમાં ડેપ્યુટી સીએમ બનાવવા માટે વિચાર કરી રહી છે. મધ્યપ્રદેશમાં કમલનાથ અને રાજસ્થાનમાં અશોક ગેહલોત મુખ્યમંત્રી પદના દાવેદાર છે, જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટ નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે કોંગ્રેસને મુશ્કેલી થઈ શકે છે, કારણ કે બંને નેતાઓ મુખ્યમંત્રી સિવાય અન્ય કોઈ પદ સ્વીકારવા તૈયાર નથી. રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીમાં જણાવ્યું હતું કે પક્ષના કેટલાક નેતાઓ અને ધારાસભ્યો તેમજ કાર્યકરો પાસેથી ઇનપુટ લઈ રહ્યો છું, મુખ્યમંત્રીનું નામ જલ્દી જ જાહેર કરીશું. રાજસ્થાનમાં મુખ્યમંત્રીની પસંદગીને લઈને કોંગ્રેસ હજી સુધી કંઈ નક્કી કરી શકતી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. આ બધાની વચ્ચે આજે અશોક ગેહલોત અને સચિન પાયલટે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. રાહુલની સાથે સવારના નાસ્તા દરમિયાન આ મુદ્દાને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી. તમામ ધારાસભ્યોને જયપુર નહીં છોડવાનું જણાવી દીધું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમના નામને લઈને રાહુલના ઘરે બેઠક યોજાઈ હતી, તેમાં પ્રિયંકા ગાંધી પણ તેમાં હાજર રહ્યા હતા. સુપરવાઇઝરોએ રાહુલને ત્રણેય રાજ્યો અંગેનો રિપોર્ટ સોંપી દીધો છે. મધ્યપ્રદેશથી કમલનાથ જ્યોતિરાદિત્ય અને રાજસ્થાનથી અશોક ગેહલોતની સાથે સચિન પાયલટ સવારે જ દિલ્હીમાં પહોંચી ગયા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.